याकूब किनान मुल्क में ऊँचा रो जगे इन बार है तो याकूब ने अकाई नी बात अवे नमूने थी से याकूब नो छोकरो यूसुफ 17 वरह नो हतो अने ऊ पोताना भाईया भेगो बकरी ने रीढ़ो सारवा हतो अने ई पोताना बाक ने भाईया नी चुगली आणतो याकूब बधाय छोकरा थी यूसुफ ने वधीक राखतो केम के ई याकूब ना बुढ़ापा में जन्म तो तेमा एने यूसुफ ने अलाई हफरा लुगड़ा नो घंगो शिवड़ा दीधो तो पण जेरे एने भाई जोयो के अमारो बा यूसुफ ने वधीक राखे से तेरे ऊ यूसुफ माथे रीशी बरवा मुंजा पसे यूसुफ ने एक हुणो आयो જે એણે ભાઈને સંભરાયું કે આપણે બનીમાં ગવાના ગડા બાંધતા તાર્યા ત્યારે મારો ગડો ઊભો થઈ ગયો અને તમારા ગડા ચારીકોર ઊભા રહીને એને પગે પડ્યા તેરે ભાઈ કે તું અમાથી નનકો છો તોય તું અમારો બાદશાહ થશ અને એમાંથી રાજ કરીશ પછી ઊ એના હોણા અને એની વાતાને લીધેથી એમાંથી વધીક ઋષિ બન્યા પછી વરે એને બીજું હું આવ્યું અને ઈએ એને સંભરાયું કે મેં હુણામાં પૂરજ સાંધો અને 11 તારુડિયા દેછા જે મને પગે પડ્યા તેરે યાકુબે કીધું કે તે આ ચેવું હોણું દેછો છે શું હું તારી માં અને તારા ભાઈ બધાય તોને પગે પડી એ હારું એના ભાઈ યુસુફ થી રીહા લતા પણ યાકુબે ઈ વાત ના વિહારી પછી એક વાર એના ભાઈ એના બાનીઓ રીઢું અને બકરીઓ સારવા સિકમ ગામ કોર જતા રહ્યા ત્યારે યાકુબે યુસુફને કીધું કે બેટા તું જઈને એની ખબર લઈ આય તો યુસુફે દોતેનમાં જઈને એને ગોતી લીધા એણે યુસુફને શેટેથી આવતા દેખીને એને મારી નાછાની સલાહ કરી અને કહેવા માંડ્યા કે હું જુઓ હોણા જોયા વારો આવે છે રહ્યો અત્યારે ભૂલશે કે એને મારીને કૂવામાં નાખી લઈ પછી કશું કે કોંક જંગલી જનાવર એને ખાઈ જોશે પછી જોશું કે એના હોણા એને શું કામ આવે છે પછી મોટે ભાઈ રોબને કીધું કે આપણે પોતે એને ઠૂપ ના મારીએ પણ રૂગો આ હુકાલ કૂવામાં નાખી લઈ એનો વિચાર હતો કે હું કેમે કરીને યુસુફને બસાડી લઉં જ્યારે યુસુફ ઈયાંકને પહોંચ્યો ત્યારે ઈયાણે એને જાલીન ઘંગો ઉતારી લીધો અને યુસુફને કૂવામાં નાછો લઈ પછી બેહીન રોટલા ખાવા માંડ્યા
तेरे जोयो तो इस्माइली कौम ना व्यापारी जिलाद मलक थी मिसर मलक को जाता था रहा इं हांडिया माथे वेकर बाम अने अतर हतो तेरे यहूदाए कीधो के जो आपड़े पोताना भाई ने मारी ई वात हंगरशू तो शू वरसे जो आने आ व्यापारिया कने वेसी नाखी पण पोते एने हाथे ना सबाड़ी केम के ई आपड़ो भाई से तो बधे ई वात मानी तेरे एने यूसुफ ने कुआ माथी काढ्यो अने व्यापारिया कने लई जा અને સાંદીના 20 તોલામાં વેસી નાખો પછી જ્યારે રોપને આવી કુવામાં જોયું કે યુસુફ માય નથી યોસેફ તો દુઃખમાં પોતાના લુગડા ફાડવા માંડ્યો ने पसे भाईया कने जईन कीधो के यूसुफ तो कुआ मां सेई नहीं हवे हूं शू करूं पसे इयाने यूसुफ नो गंगो लीधो अने एक छेला ने रहीन इना लोई मां गंगा ने रख दोर्यो પછી ઈ ગંગાને લઈને યાકુબ ઘરે જા જોત મચાનો અકેરના અકતો અને કીધું કે આ અમને જડ્યો છે શું આ યુસુફનો છે કે ના કતો નથી યાકુબે ગંગાને ઓળખીને કીધું કે હોય આ તો મારા દીકરાનો છે પછી દુઃખમાં પોતાના લુગણા ફાડ્યા અને વરાપ કરવા માંડ્યો એના છોકરા એકને આવીને સાનો રાજા હારું કરતા પણ તોય હું સાનો ના રહેતો અને કહેતો કે જાતા સુધી હું જીવતો છું અને મારા છોકરાથી નહીં મિલું તાતા સુધી રોતો રહીશ એમ કહી હું યુસુફ હારું રોતો રહ્યો ઈજ દિયામાં યહુદા પોતાના ભાઈયાથી ધાર થઈ ગયો અને જૈન અદોલામ ગામના હીરા નામે આદમી ભેગો રહેવા માંડ્યો હું ત્યાં યહુદાએ એક કેનાની છોકરી દેખી અને એને પહેણ્યો પછી અહીંયાને નાનકડો ધાવણો છો અને યહુદાએ એનું નામ એર રાખ્યું તેવાએ વરે એને એક નાનકડો ધામણો છો આ ફેરે એણીએ એનું નામ ઉનાન રાખ્યું અને તેવાએ ત્રીજો દીકરો છો અને એણીએ એનું નામ સેલા રાખ્યું ઈદિયામાં ઈ કઝેબ નામે ગામમાં રહેતા પછી જ્યારે એનો મોટો છોકરો એર જુવાન છો ત્યારે યહુદાએ એનો વિવાહ તમર નામે એક છોકરીથી કર્યો પણ એરના કામ ભગવાનની નજરમાં માગી ખરાબ હતા તેમાં ઈશ્વરે એને મારી નાખ્યો પછી યહુદાએ ઉનાનને કીધું કે દીકરા હવે તારી ભાભીને દેર વટો વાર એટલે એમાંથી વિયા થાય અને તારા મોટા ભાઈનો સીલો હાલતો રહે પણ ઉનાન ઈ વાતમાં ખુશ નહોતો
તેમાં જ્યારે એ તમરકને જાતો ત્યારે તમરની ઉમીદ પૂરી ના કરતો એટલે વિયા ના થાય। પણ ઈશ્વર એ વાતમાં ખુશ નહોતો, તેમાં એણે ઓનરને પણ મારી નાખ્યો। ત્યારે યહુદાને બીક લાગી કે ચાંક સિલાથી એમ ના થાય। તેમાં તમરને કીધું કે બેટા, જાતા સિલા જુવાણ થાય તાતા તમે જઈને માફતરા માર્યો। તો તમર જઈને પોતાના માવતરામાં રહેવા માંડી। કાંક સાલા વાહે યહુદાની ઘરવારી પાસી જઈ, પછે જ્યારે લોકાયા નદી ખતમ છા ત્યારે એ પોતાના અદોલામી દોસ્ત હેરા ભેગો તમનત ઇલાકામાં જો, જ્યાં કાંક આદમી યહુદાની રીઢાના બાલ કાતરતા થયા। પછી કેણેક જઈને તમરને કીધું કે તમર, તારો હાહરો તમનત ગામ કોર જાય છે રહ્યો, જ્યાં કાંક આદમી એની રીઢાના બાલ કાતરે છે રહ્યા। તમર સમજી જઈ કે હવે કોઈ આશરો નથી કે મારો દેર સેલા મારો દેર ઓટો વારે। તેમાં એણીએ રંડી રંડ વારો વેહ ઉતાર્યો અને હફરા લુગડા પહેરીને શેળાને પાસે બેહી રહી। એ શેળો તમનત કોરતો, તો દરે યહુદા ઉંયાથી વટાતો તો રહ્યો ત્યારે એણે તમરને દેખી અને શેતરાઈ જો કે જરૂર આ બાઈ ચકલાની હશે। ત્યારે યહુદા એકને જો અને પૂછ્યું કે તું શું લશ, એને ખબર નથી કે આ મારી વહુ છે। તો તમર કે તમે શું દશો, તો યહુદા કે હું એક છેલો દશ, તો કે મોરથી કાંક ઉથી જો, તો કે શું જો, તો કે દોયડી હો તે તમારો ઠપો અને ગેડીઓ લશ, તો યહુદાએ માન્યું અને પછી ઈ એકને જો। અને તેમાં તમર ઈ હફરા લુગડા ઉતારીને અગેવારા લુગડા પહેરીને ઘરે જતી રહી, પણ યહુદાને કામેથી ઈ ભારેડી લઈ જઈ। અને ઉપાહે વરે યહુદાએ હેરાને એક છેલો તમરને દેવા મેલ્યો એટલે ઉ હુથી વાપસ લઈ આવે, પણ તમર એને હાથે ના આવી। ત્યારે એણે કાંક આદમી કનેથી પૂછ્યું કે જો ખબર આવા આવા નમૂનાની બાઈ જે અહીંયા બેઠી હતી એ ચાં જઈ, તો ઉ કહે એવી બાઈ તો અહીંયા કોઈ નથી। પછી નેચ ઈ વાપસ આવ્યો અને કીધું કે ઊ બાઈ તો હાથે ના આવી, અને ઉંઝાના આદમી કહેતા કે અહીંયા તો એવી બાઈ કોઈ નથી। તો યહુદા કે હુથીની સીધું જયું માય, મેં તો છેલો દઈ મેલ્યો હતો પણ હું હાથે ના આવી, હવે કેળ મેકી દઈ નકા માણા મેણા દેશે। પછી આમ છું કે ત્રણેક મહિના વાહે કેણે યહુદાને કીધું કે યહુદા, તમારી વહુ તો અત્યારે ભારેડી લેશે, એણીએ જરૂર કોક કોનેથી કારોમો કરાયું હશે। ત્યારે યહુદાએ કીધું કે એને તેડી આવીને હરગાવી નાખો પડી, જ્યારે તમરને ઉ ડેડી આવતા તર્યા ત્યારે તમરે આને આપો યહુદા કોર દઈ મેલ્યો
કે આ સીઝુ અને જે મારા પેટમાં છે એ બે એકના એક ન્યૂ છે હવે કો આ દોડી હોત ઠપો અને આ ગીડીઓ ચેના છે તેરે યહુદાએ ઈ સીધુ ઓળખ્યું અને માન્યું અને પછી કીધું કે આ વાતમાં દોહારી તો હું છું કેમ કે મારે એને સેલાથી દેરવટું વરવું હતું અને પછી વરે યહુદા કોઈ દી એકને ના જો પછી જેને તમરને બાલક જણ્યાનું દુઃખ સળ્યું તેને ખબર પડી કે બેણલાલના છોકરા છે જલમાં ટાણે એક બાલકે પોતાનો હાથ બારો કાઢ્યો ત્યારે ઝટ ઝટ ધાયાણીએ રાતો લુગણું લઈને બાલકના હાથમાં બાંધ્યું અને કીધું કે આ મોરથી જલમો છે અને પછી આમ છું કે બાલકે હાથ માય તાણી લીધો અને મોરથી એનો ભાઈ જલમો તેમાં ધાયાણીએ કીધું કે અરે મોરથી તો જલમો તેમાં એનું નામ ફારસ પડ્યું જેનો મતલબ છે ફાડી નિહરવું અને તે કેળ એનો ભાઈ જન્મ્યો જેના હાથમાં રાતનું લુગડું બાંધલ હતું તેમાં એનું નામ ઝારે પડ્યું જેનો મતલબ છે રાતાણી